ઉમરગામ તાલુકાના માલખેત ગ્રામ પંચાયત ખાતે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામજનોના પ્રશ્નોને વાચા મળે અને તેઓ પોતાની સમસ્યાઓ જણાવી શકે તેવા હેતુથી આ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તાલુકા પંચાયતના અધિકારીઓ તથા આરોગ્ય વિભાગના અધિકારીઓ સહિતના વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ગ્રામસભામાં ગ્રામજનોએ તેમના પ્રશ્નોની રજૂઆત કરી હતી. માલખેત ગ્રામ પંચાયતે ગ્રામસભાનું આયોજન કરેલું હતું, જેમાં ગ્રામજનોની મોટી સંખ્યા હતી અને તાલુકા લેવલના અધિકારી આઈસીડીએસમાંથી આવેલા હતા, આરોગ્યમાંથી અધિકારી આવેલા અને ખેતીવાડીમાંથી પણ ગ્રામસેવક તરીકે એક અધિકારી આવેલા, ભરાટી સાહેબ, ગામના તમામ સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો આવેલા હતા અને ખૂબ જ સારી ગ્રામસભાનું આયોજન થયું અને પરિપૂર્ણ પણ થયું. ગામમાં ઘણા મુદ્દાઓ પર ચર્ચા થઈ, જે વિકાસના કામો કે વિકાસના કામોમાંથી કયા કયા ખાતામાંથી કેટલી ગ્રાન્ટ આવી એ બાબતે પણ વિશેષ ચર્ચાઓ થઈ અને અને સારી એવી ગ્રાન્ટ મળી તે બદલ ધન્યવાદ પણ ગ્રામજનોએ આપ્યો. અને સાથે હજુ પછી પણ ગામના કામો જે બાકી રહી ગયા છે એમના માટે ગ્રામજનો વતી અરજીઓ પણ સારી આવી છે, જેમાં એક વિશેષ મુદ્દો એ હતો કે નિરાતાળ જે જમીનો છે કે એમાં એ વસ્તુ પર થોડી બહેસ પણ થઈ કે નિરાતાળ જમીન એવી છે કે આજે વર્ષોથી 50 વર્ષથી લોકોના કબજામાં છે, પરંતુ આજ સુધી સરકારના કાગળિયા તો એ લોકો લાભાર્થીને લઈ લીધા છે, પરંતુ સરકાર એમના ઉતારા કે 7 બાર પર ઉતારા પર જે ચડાવવાની જે પ્રોસેસ હોય તેમાં થોડુંક વિલંબ થઈ રહ્યું છે. તો તે બાબતે થોડો ગ્રામસભામાં ધરમાટો પણ થયો, પણ તે શાંતિપૂર્વક વાતનો નિકાલ પણ આવ્યો છે અને આવી જ રીતે ગામનો સહકાર અને સહયોગથી સારા એવા કામો થઈ રહ્યા છે. અને આ વખતે હું ફરી સરપંચ અને ગ્રામ પંચાયત સૌનો આભાર માની. ને લગતી યોજના છે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, એ યોજનામાં જે નામ આવેલા છે એ 2011ની વસ્તી ગણતરી પ્રમાણે જે નામ નીકળ્યા ને તેને આપણે કાર્ડ બનાવ્યા. એ કાર્ડમાં છે ને આપણને 5 લાખ રૂપિયાની મોટી મોટી બીમારી થાય તેની આપણે 5 લાખ રૂપિયા સુધીની જે હોસ્પિટલો નિમણૂક કરેલી છે તે હોસ્પિટલમાં આપણને સુવિધા મળે. એટલે જે કોઈના બી કાર્ડ જે PMSY યોજનામાં બાકી હોય તે જલ્દીથી કરાવી લેવાના. મોટી બીમારીમાં જેવા કે હૃદય, કિડની, કોઈને બીજી કોઈ તકલીફ હોય, કેન્સર હોય, એવી મોટી મોટી હોસ્પિટલમાં આપણને ફ્રીમાં એમને 5 લાખ રૂપિયા સુધીનો જે સારવાર મળવાની હોય તે મળી જાય. પછી બીજી યોજના છે મા વાત્સલ્ય યોજના, મા અમૃતમ કાર્ડ યોજના, બરાબર. પછી જેના નામ નહીં આવેલા હોય આપણને એમ કે આપણા નામ નહીં આવેલા છે પેલી PMSY યોજનામાં, તેણે તાલુકામાંથી આવકનો દાખલો 1,20,000 સુધીમાં દાખલો કરાવી લેવાનો અને મા વાત્સલ્ય અને મા અમૃતમ યોજનાનો એક PMSY કાર્ડ છે ને કાર્ડ એ ભીલાડ CHC ખાતે બનાવવામાં આવે છે, બરાબર. હવે સરકારે છે ને પહેલાંમાં 1 લાખ રૂપિયા સુધીનો જ મળતો લાભ હોય, હવે એ છે ને આ PMSY યોજના સાથે કરી લીધું, બંને સાથે એમાં પણ આપણને 5 લાખ રૂપિયા સુધીની યોજનાનો લાભ મળે છે. એટલે PMSY યોજના અને મા વાત્સલ્ય અને મા અમૃતમ યોજનાનો જે કાર્ડ હોય તો એને આપણે એ પણ એક સરખો જ થઈ ગયો છે હવે. એમ એ બધી યોજનામાં બધા લાભો તેમાં પણ મળે છે અને PMSY યોજના પણ મળે છે. જે PMSY યોજનાના જો લાભ જેના નામ નહીં આવેલા, જેનો કાર્ડ નહીં નીકળેલો હોય એ લોકો આ મા વાત્સલ્ય મા અમૃતમ કાર્ડનો લાભ લઈ લેવાનો, એ કાર્ડ કઢાવી લેવાનો. એટલે સેમ સરખી હોસ્પિટલ બી બધી એમાં છે જ. આપણે ભીલાડમાં જોઈએ તો શ્રીજી હોસ્પિટલ છે, સરકારી હોસ્પિટલ છે, પછી વાપીમાં છે શિવમ હોસ્પિટલ છે, 21st Century હોસ્પિટલ છે, વલસાડમાં આદર્શ હોસ્પિટલ છે, કસ્તુરબા હોસ્પિટલ છે. જે પ્રમાણે જે આપણને બીમારી થયેલી હોય ને તે પ્રમાણે જે અમુક હોસ્પિટલો નક્કી કરેલી છે તે હોસ્પિટલમાં આપણે જઈને આપણે કાર્ડ બતાવીએ એટલે આપણને જે મોટી બીમારી થયેલી હોય એમાં 5 લાખ રૂપિયા સુધીનો આપણને